हेलो विद्यार्थी मित्रों, आज आप चेप्टर 10 पेटर्न रमत तेमा भाग एक जोईशु। टीनू आ ब्लॉकनो उपयोग साड़ी बनावा करे छे। आ ब्लॉक एटले आ डिजाइनो उपयोग करीने ते साड़ी बनावा नो प्रयत्न करे छे। तेज ब्लॉकनो उपयोग करी तेने चादर बनावा माटे कर्यो। हवे जो ब्लॉक अहीं साम सामे राख्या हता, अहीं तेज ब्लॉक तेने चार वखत यूज कर्यो अने एक पेटर्न बनावी। आ तेने साड़ी बनावा माटे प्रयत्न कर्यो अने आ पेटर्नो तेने चादर बनावा माटे उपयोग कर्यो। तो एक ने एक ब्लॉकनी तेने अलग अलग रीते डिजाइन बनावीने चादर अने साड़ी बनावी। तेने तेज ब्लॉकनो उपयोग करी दुपट्टा बनावा माटे पण कर्यो। आज ब्लॉकनो उपयोग करी तेने दुपट्टो बनाव्यो के एक वक्त ब्लॉक सीधो, एक वक्त ऊंधो, सीधो ऊंधो, सीधो ऊंधो, एवी रीते तेने दुपट्टो बनाव्यो। शुं तमे जोई शको छो टीनुए एज ब्लॉकनो उपयोग करी जुदी जुदी पेटर्न केवी रीते बनावी। हवे तमे पण आ ब्लॉकनो उपयोग करीने जुदी जुदी त्रण पेटर्न बनावो। अहीं आपणे नीचे बनावी के एक वक्त सीधो, एक वक्त ऊंधो, सीधो ऊंधो, सीधो ऊंधो, आवी रीते तमारे पण करवानुं छे। बीजा पेटर्न में साम सामे पछी ऊभा, पाछा साम सामे पछी ऊभा, आडा ऊभा, एवी रीते साम सामे ब्लॉकनो उपयोग कर्यो छे। अने त्रीजा पेटर्न में एक वक्त ऊपर बाजू में नीचे पछी आ बाजू, ऊपर जमणी बाजू, नीचे अने डाबी बाजू, एवी रीते तेणे त्रण पेटर्न अलग अलग बनावी छे। तमे पण तमारा पाठ्यपुस्तक में आ पेटर्न बनावानी छे। यामिनीએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી, તેણે આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો। અહીં એક પાન આપેલું છે, પછી બે છે, પછી ત્રણ છે, પછી કેટલા છે, ચાર, પછી પાંચ, ચાર છે, પછી પાછું શું આવશે, એક, કે તે પેટર્નનો પુનરાવર્તન થવું જોઈએ। અહીંયા કેમ એક ઊંધો સીધો છે, એવી રીતના એક પાન છે એમાંથી બે થયા, પછી ત્રણ થયા, પછી ચાર થયા, તો સતત પેટર્ન આગળ વધે છે। તો એકનું પાછું શું થશે, બે, આનું શું થયું, વધતું જતું પુનરાવર્તન, કે પેટર્નમાં વધારો થાય છે અને પાછું ચાર પૂરા થાય એટલે પાછું એક આવે, તો એક પછી શું આવશે, બે, પછી ત્રણ અને પછી ચાર। હવે અહીં એકમાં ઊભા તીર છે, પછી બે છે તો એમાં બે ઊંધા તીર, પછી ત્રણ છે તો ઊભા, પછી સીધા અને પછી પાછા ત્રણ તો ઊંધા, એટલે બેમાં ઊંધા સીધા, પાછી ત્રણમાં ઊંધા સીધા, તો ત્રણ પછી હવે શું આવશે, ચારમાં સીધા પછી ઊંધા અને પછી ચાર પછી શું આવશે, પાંચ। એટલે વિકસતી જતી અને પુનરાવર્તન થતી આ પેટર્ન છે, કે પુનરાવર્તન થાય અને શું થાય, વિકસતી જતી એટલે કે આગળ વધતી પેટર્ન। હવે આ ગોળ રાઉન્ડમાં છે તો જો ઉપરની બાજુ રંગ પૂરેલો છે, પછી એનાથી નીચેના ભાગમાં, પછી ત્રીજામાં આ બાજુ, પછી ચોથામાં શું આવશે, ઉપર, પછી પાછી પુનરાવર્તન થશે તો બાજુમાં, પછી નીચે, આવી રીતના પેટર્ન સતત આગળ વધે છે। આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ। નીચે થોડા ઉદાહરણ આપેલ છે, તમે તેને આગળ વધારો। જુઓ અહીંયા એ બી સી, પછી બીજામાં ડી ઈ એફ, ત્રીજામાં જી એચ આઈ, પછી શું આવશે, જે કે એલ, પછી એલ પછી એમ એન ઓ, ઓ પછી પી ક્યુ અને આર। તો આવી રીતે એ બી સી ડી આગળ વધે, ત્રણ ત્રણ અક્ષરને એક બોક્સમાં રાખવાના છે। હવે જો છેલ્લ 28 ઝેડ, એ બી સી ડીમાં છેલ્લો અક્ષર, પછી 28 ને આગળ 27, તો ઝેડની આગળ વાય, 27 ની આગળ 26 આવે તો વાય ની આગળ એક્સ, 26 ની આગળ શું આવશે, 25, તો એક્સ ની આગળ શું આવશે, ડબલ્યુ, 25 ની આગળ 24 આવે તો ડબલ્યુ ની પહેલા શું આવે, વી, 24 પહેલા 23 આવે તો વી ની પહેલા શું આવશે, યુ। સમજ પડી? આવી રીતે તમને ઉદાહરણ આપેલું છે અને પછી પેટર્ન આગળ વધારવાની છે। 86, 864, 764, 664, તો શું આવશે, 564, 364 અને 264।
पछी नौ छे 109 209 तो हवे शुं आवशे 309 409 अने 509 समझ पड़ी। हवे नीचे आपणने बे खाली जग्या आपेली छे। हवे तमारी पोतानी संख्यानी पेटर्न बनावो। आपणे जाते पेटर्न बनावानी छे तो आपणे लईए जुओ 10 पछी लईए 110 पछी लईए 210 पछी लईए 310 पछी 410 अने पछी 510 समझ पड़ी। हवे आपणे लईए के 9A पछी 19B 29C 39D 49E અને 59F સમજ પડી। હવે આપણે જાતે પણ પેટર્ન બનાવી શકીએ છીએ। સમજ પડી બધા બાળકોને।